હલો ચલો ગુડ ઇવનિંગ નમસ્કાર ગુડ આફ્ટરનૂન ચલો વિદ્યાર્થી મિત્રો ઓડિયો ઓડિયો ક્લિયર હોય તો એક વખત જે છે આપણને કન્ફર્મેશન મેસેજ આપી દો પછી આપણે આજના સેશનની શરૂઆત કરવાની છે આજનો દિવસ કેવો છે વહેલા તો બે એપ્રિલના રોજ બીજી જે શિફ્ટ હતી એનું પેપર એનાલિસિસ આપણે જોવાનું છે કેવું પેપર રહ્યું શું છે અને કેટલા વિદ્યાર્થી મિત્રોએ જે છે પરીક્ષા આપી છે કે શું છે ચલો તો સૌથી પહેલા જે છે એક વખત કન્ફર્મેશન મેસેજ આપી દો ઓડિયો ઓડિયો ડન છે યસ ચલો તો આપણે જે છે આજે હવે એનાલિસિસ ટુ પેરાલિસિસ તરફ જવાનું છે એપ્રિલ બે હજાર ચોવીસ ના રોજ જે બીજી સીપ છે એની અંદર કેવી રીતનું પેપર પૂછાણું છે પેલા તો પહેલા જે છે જેટલા લોકોએ પરીક્ષા આપી હોય એવા અંદર વિદ્યાર્થી મિત્રો છે તો પહેલાં જણાવો કેટલા એટન થયા છે અથવા તમે જે છે અહીંયા એ પણ કહી શકો છો કે કેવા ક્વેશ્ચન હતા જો હું કહી રહ્યો છું એના સિવાય અલગ જે છે આ હવે કે રીતના પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો તો મારા ઘરના કોઈ પ્રશ્ન છે નહીં પહેલાં તો તો કે આપણે જે છે સૌથી પહેલાં રીઝનિંગની વાત કરીએ તો રીઝનિંગ અંદર કઈ રીતના પ્રશ્નો પૂછાણા કેવા હતા શું છે તો એના રિલેટેડ જે છે આપણે શરૂઆત કરી શકીએ હા રીઝનિંગમાં તમારા નામનો પ્રશ્ન આવ્યો હતો જસોદા એટ એનો મતલબ કે જસોદાબેન તમે પરીક્ષા આપી હશે કેવું રહ્યું પેપર ચલો પહેલાં તો જે છે આપણે એટેન્ડ જોઈએ પહેલાં કઈ રીતનું તમે કહી શકો પેલા પેપર તમારું કેવું રહ્યું છે ઇઝી લાગ્યું સાહેબ ભારે હતું કે સાહેબ ટાઈમ તો ખૂટવાની વાત જ નહીં કહેવાય ટાઈમ તો બધન ખૂટ્યો છે એટલે એની જ આપણે ચર્ચા વિચારણા જ નહીં ન કે કે સાહેબ ટાઈમ ખૂટ્યો હતો બાકી તો બધું દે છે દે ધનાધન હતું ચોપ્પન થયા છે યસ વેરી ગુડ ચલો તો તમારા માટે જે છે હવે સૌથી પહેલું જે છે આપણે શરૂઆત કરીએ તો એક તો જે છે નંબર સિરીઝ જે છે અને આપણે ભાઈને બોલાતા બાપુ દીકતા હોય તો દીકતા હોય વેલા નંબર સિરીઝની વાત કરીએ વેલા તો કાલ જ જે છે હું ભૌલથી રાતનો લેક્ચર તમે જોયો હોય તો તમને આઈડિયા હોવો જોઈએ મેં કાલે તમને નંબર સિરીઝની અંદર જે છે એક હિન્ટ આપી હતી નંબર સિરીઝ ટોટલ એવું કહે છે કે ભેલા ચાર પૂછાણીથી ચાર એક જેવી છે નંબર સિરીઝ પૂછાણી હતી બોલો અને કાલે શું કીધું રાતે મેં કે અવિભાજ્ય સંખ્યાની સિરીજ પૂછાશે આવું મેં કીધું હતું અને જે વિદ્યાર્થીએ મને મેસેજ કર્યો છે એની અંદર પણ કંઈક એવું જ છે એની અંદર એક અવિભાજ્ય સંખ્યાવાળી કંઈક પૂછાણી હતી બરાબર કાલે એક તફાવત વાળી પૂછાણી હતી નોર્મલી એક સરવાળા ગુણાકારવાળી હતી આવું કંઈ કહી રહ્યા છે ભાઈ તો આમના આધારે તમે જે છે અનુમાન લગાવી શકો છો કે આવી સિરીઝ પૂછાણી હતી યસ ઇંગ્લિશ અને રીઝનિંગ જ સોરી રીઝનિંગ અને ગુજરાતી ઇઝી હતું બટ મેક્સ અને ઇંગ્લિશ ઓકે ગુજરાતી તો ખબર નહીં હવે તમે એટલી બધી ગુજરાતીમાં તૈયારી કરી નાખી છે કે ગુજરાતી તમને જે છે સહેલું લાગવા લાગ્યું છે બોલો કાલે રાતે બોલ્યો તો કે નહીં કવિભાજી સંખ્યા મને કાલે દેખાય છે તો આ દેખાઈ ગઈ પહેલાં તો શક્યતા હતી જ કે આ રીતનું રહેશે હવે તો બીજી વિદ્યાર્થી મિત્રો એવું ના સમજતા આપણે આવું જ આવશે તો આપણે જે છે બી રેડી વાળી ઘન તૈયાર કરીને જ રાખવાની હોય વર્ગ અને ઘનવારી નેક્સ્ટ નેક્સ્ટીપ ની અંદર દેખાશે દેખાશે અને દેખાશે ઓકે ખુશી સેવન્ટી ટુ સારા કહેવાય બરોબર ચલો તો એક જ એ છે આ નંબર સિરીઝની અંદર હવે જો કોઈને નંબર સિરીઝ યાદ હોય કોઈ પરીક્ષા આપી છે તો તમે મને કહી શકો છો કે ભાઈ નંબર સિરીઝ જે છે એની અંદર કેવા પ્રશ્નો હતા જો કોઈને યાદ છે મિત્રો તો તમે મને કહી શકો છો હવે નંબર સિરીઝ જે છે તો નંબર સિરીઝની અંદર કઈ રીતનો પ્રશ્ન પૂછાણો હતો સ્કવેર ક્યુ વારી પણ હતી ઓકે ડન છે ભાઈ મેં કીધું ચાર પૂછાણી મેં તમને ત્રણ જ આપી ચોથી સ્કવેર અને ક્યુ વાળી હશે આ ભાઈને જેટલું જે છે યાદ રહ્યું છે એટલું જે છે આપેલું છે ઓકે ચલો કોઈને સિરીઝ યાદ છે ભાઈ પ્રશ્ન નથી આયેલો આપણે એક્ઝેટ તો આપણે જે છે પ્રશ્નના આધારે આપણે કઈ નહીં ઈઝી છે ઓકે ચલો હવે એના પછી જે છે બીજું ગાણિતિક ક્રિયાઓ કહીએ છીએ આપણે ભાઈલા ગાણિતિક ક્રિયાઓ

હવે તો બીજું જે છે યસ હવે જુઓ કાલે મેં તમને ભણાય દી એલા બરાબર પાણીમાં પ્રતિબિંબ અરીસામાં પ્રતિબિંબ છુપાયેલી આકૃતિ તો આ પ્રશ્નો પાછા કાજના પેપરમાં હતા હવે એવું બની શકે છે મોર્નિંગ શિફ્ટની અંદર મિરર ઈમેજને એવું નહોતું પણ આની અંદર તો આ પૂછાણું છે હા મધ્યમ પદલોપી સમાસ ક્યાંથી આવી ગયોલા ચલો પાણી અરેસા અને છુપાયેલી આકૃતિ વારા જે છે પ્રશ્નો હતા હા પ્રશ્નનો ટ્રાય કરીશું પેલા જે એમને યાદ રહ્યું છે આવું કીધું છે ઘર છે શાકભાજી છે એટલે આવું હતો કે નહીં પ્રશ્ન બોલજો પાછા હા ઘર શાકભાજી અને વાઘ છે ઘર છે શાકભાજી છે અને વાઘ છે આવો એક જે છે હા આવો એક પ્રશ્ન હતો ભાઈ કે નહીં લા લ્યા પાછું બીજું પણ છે કઈક આકાશ છે સિંહ છે અને વાઘ છે ચલો ધારો કે આપણે પ્રશ્ન નંબર પહેલો પ્રશ્ન નંબર બીજો પ્રશ્ન નંબર પહેલાની આપણે વેન આકૃતિ બનાવવાનો ટ્રાય કરીએ તો જોતા જ આપણને શું લાગે છે ચાર્ટના ક્વેશ્ચન હતા એ આપણે જોઈએ છે પહેલા તો ઘર છે હા ચલો આવો હતો ઓલા ઘર ભીંડી હતું હવે ખબર નહીં હવે આવું જે છે આપણને કંઈક મળેલું છે પહેલાં તો એના આધારે જો ઘર અલગ માયાજાળ છે શાકભાજી અલગ કહેવાય પહેલાં વાઘે અલગ કહેવાય એનો મતલબ કહી શકો કે આ ત્રણે ત્રણ નોટો અલગ જ છે આ ત્રણે પંખો ઘર અને શાકભાજી પંખો ઓકે પંખો લઈ નાખીએ બસ જાવ ચલો બસ પંખો ડન તો હવે જો ઘરની અંદર આપણે કહી શકીએ પંખો હશે એવું માની શકાય ભાઈ ઘરની અંદર પંખો છે માની શકીએ શાકભાજી અલગ તો આ રીતનું આપણે જે છે જેવું સુટેબલ આકૃતિ હોય પૈલા એ પ્રમાણે આપણે ધ્યાન કરવાનું છે બરોબર એ પ્રમાણે જે છે આપણે ધ્યાન એનું દોરવાનું છે કે ભાઈ ઘર છે પંખો તો આમ જોવા જઈએ તો ઘરની અંદર જે છે પંખો એ ઘણા કે સાહેબ શાકભાજી એ ઘરની અંદર જ હોય ને કે અને ઘરની અંદર જે છે પૃથ્વી યુરોપ અને ઇટાલી પણ હતું ઓહો પૃથ્વી યુરોપ અને ઇટલી ઓકે ઇટાલી હતું ઇટલી ચલો તો જો આકાશ છે સિંહ છે વાઘ છે આકાશ આખું અલગ છે સિંહ અને વાઘ જે છે બંને જે છે પ્રાણી પ્રાણી કહેવાય પણ આવું આપ્યું હોય અહીંયા પ્રાણી સમજો પ્રાણી સિંહ અને વાઘ તો પ્રાણીનું સર્કલ સિંહ અને વાઘ આ બંને અલગ આપણે આવું કહી શકીએ પણ આકાશ સિંહ અને વાઘ ત્રણે ત્રણ વસ્તુ જે છે આપણા માટે અલગ છે બરોબર હવે હવે જોવા જઈએ તો યુરોપ ઇટલી અને પૃથ્વીની અંદર સારું હોવું જોઈએ કે યુરોપ જે છે એની રાજધાની ઇટલી બિટલી કહેવાય છે કે નહીં યુરોપની રાજધાની શું કહેવાયેલા યુરોપ જે છે એની રાજધાની શું તમે કહી શકો છો તો આ જે છે જી વાળો પ્રશ્ન થાય પહેલા

ચાર ને ચાર આઠ આના પણ જે છે કેટલા પ્રશ્નો કંઈક બતાવે છે તો આના એક એક ગણો તો આના એક જેવા પ્રશ્નો થઈ ગયા ગણીએ છીએ હવે આગળ ચર્ચા વિચારણા કરીએ હજુ ધ્યાનથી સમજો તો ભાઈ લોહીના સંબંધ હતું પહેલા હા લોહીના સંબંધ લોહીના સંબંધ હોય હોય ને હોય આ તો તમને કાલે પણ મેં કીધું હતું લોહીના સંબંધ હશે હશે ને હશે તો લોહીમાં સંબંધની અંદર જે છે મિત્રો એક તો હવે આન્સર આપણે લખ્યું છે ડાયરેક્ટ ત્રણ આન્સર લખ્યા છે એકમાં આન્સર આવે પિતા બીજામાં લખ્યું છે માતા અને ત્રીજામાં લખ્યું છે બહેનની ભાભી આવું કંઈક લખ્યું છે ઓકે તો આ રીતે જે છે ગમે તે બે બે ટ્રેન એક હોળીવાળો હા બે ટ્રેન એક હોળી આપણે જોઈ લઈએ પહેલાં ચલો હવે જે છે તમે જો ડીએસ ની ચર્ચા વિચારણા કરો છો તો ડીએસ તો આપણે અત્યારે આપણે જે છે ડીએસ ના પ્રશ્નો જે પૂછાણા છે એ આપણે જોઈને આપણે શાંતિથી સોલ્વ કરાવીએ છીએ હવે આની અંદર હતું જો એક તો જે છે લોહીના સંબંધના આ ત્રણ પ્રશ્નો કહી રહ્યા છે કેટલા પ્રશ્નો કહી રહ્યા છે ત્રણ પ્રશ્નો પ્રશ્નની અંદર જે છે આમાં એવું હોઈ શકે છે એ બીનો ભાઈ છે બી સીના પિતા છે આ ડી હતો આ રીતનો છે તો એવો ઇઝી પ્રશ્ન તરીકે તમે કહી શકો છો કે ડાયરેક્ટ આન્સર પિતા આવતો હતો બીજામાં જે છે કોઈ ફોટોગ્રાફ જોઈને કહેવામાં આવે છે કે તમારે જે છે કે મારી સાસુની એકમાત્ર દીકરીની દીકરી છે આવું બધું કંઈક કહેવામાં આવતું હોય છે પિતાની બહેનની ભાભી છે એટલે હવે આનું કંઈક પ્રશ્ન હશે ભાઈલા તો લોહીના સંબંધ જે છે પહેલા તો આ ચેપ્ટર તૈયાર કરી નાખો આ પૂછાણું જ છે દરેક સિપ્ટની અંદર આવે છે તો તમારા ત્રણ માર્ક એટલે ઘણાની એવું હોય લોહીના સંબંધ તો મને આવડે જ છે કે સાહેબ એમાં શું હતું વન ઓનલાઈનર જતા ઓકે તો અહીંયા તમે જોઈ શકો છો કે લોહીના સંબંધ આવડે છે સાહેબ એમાં શું મગજ મારી ઓ ભાઈ આવડે બધાને છે પ્રેક્ટિસનો મતલબ એવો પ્રશ્ન જોયો ને તો બાકીનાને ત્રીસ સેકન્ડ લાગે તો તારે વીસ સેકન્ડ લાગવી જોઈએ એને તૈયારી કહેવાય

ચલો કેટલા વિદ્યાર્થી મિત્રો ધારો કે કોઈ પ્રારંભ છે પ્રતિષ્ઠા હોય અથવા જૂની કોઈ બેચ હોય એમને આજે પેપર હોય અને જોઈ લેજો કે આપણે જે છે ડીએસ ને એ બધું કઈ રીતનું કરાયેલું છે ઓકે હવે હવે જે છે આપણે બીજું કંઈક જે છે હવે કઈક સમસંબંધ જેવું કંઈક હતું હવે ખબર નહીં પડતી કે આપણે સમસંબંધ જેવું કઈ રીતનું લખેલું છે હવે એક્ઝેટ તો જે છે આમાં કંઈ આઈડિયા નથી આવતો અહીંયા આવું લખેલું છે મિત્રો એકવીસ અને બેતાલીસ છે

હવે આમાં પણ પાછા લોચા બગા નવ અહીંયા નવ્વાણું પહેલો રસ્તો એવો પણ સમજી શકીએ કોઈ સંખ્યા હશે એના ગુણ્યા અગિયાર કરી નાખો તમારું કામ થઈ જાય અથવા અથવા કોઈ હોય લાય આવું એ વિચાર્યું હોય સાહેબ નવ પછીની સંખ્યા એટલે કે દસનો નો વર્ગ માઇનસ એક હોય આવું તો અહીંયા ધારો કે બાર આપેલા હોય તો અહીંયા વિચારવું પડે તેર નો વર્ગ માઇનસ એક થાય તો વન સિક્સટી એટ હશે આવું ખાલી વિચારી શકાય છે ધ્યાનથી સમજજો આવું જે છે કંઈક હતું તો હું તમને કહી રહ્યો છું સમસબંધ ચેપ્ટર તમારે ફરજિયાત કરવાનું છે હવે સમસંબંધ ચેપ્ટર જે છે એની અંદર આ સિલેબસમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કે છે કે સાહેબ સમસંબંધ નામનું ચેપ્ટર હતું જ નહીં

અહીંયા લખ્યું છે કે ચલો ભારત તો એની રાજધાની આપણને ખબર છે દિલ્હી તો પછી અહીંયા જે છે લખ્યું હશે અમેરિકા તો આપણને ખબર પડે કે ભાઈ અમેરિકાની રાજધાની તમારે શું લખવાની તો આ જે છે જીકે કે બે દ્વારા પ્રશ્નો જલ્દી દેખાણા નથી આંકડાવાળા દેખાણા છે કયા પ્રશ્નો દેખાણા છે ભાઈ આંકડાવાળા દેખાણા છે બરાબર પેપરની ચિંતા ના કરો ભાઈ પેપર જે છે તમારા બધાની નવ પાંચે પરીક્ષા પતી જશે તો કે હા નવ પાંચે જ્યારે પતી જશે તો બની શકે છે જેવી રીતે ફોરેસ્ટમાં અઠવાડિયું દસ દિવસ પછી તો આપણે થોડાક વધારે દિવસ રાખી લઈએ તો એવું માની લઈએ કે મે એન્ડ સુધીમાં તમને તમારું જે છે જે પેપર આપેલું છે ડાઉનલોડ કરીને જોઈ શકો એવું થઈ જશે ઓકે યસ જો લોહીના સંબંધ અને એનાલોજી કરીને હવે એનાલોજી એટલે સમ સંબંધ એટલે આ કે સાહેબ ચેપ્ટર નહોતું પણ એરેથમેટિક રિઝનિંગનો જે પોર્શન છે આંકડાવાળો તો આંકડાવાળા પૂછાય છે તો હવે તમે જે પણ સમય આ તૈયારી કરી રહ્યા છો બરાબર જે પણ સમય તમે જે છે જો લોહીના સંબંધ છોડાય નહીં ત્રણ ચાર રોકડા છે બરાબર હવે આ જે છે એરેથમેટિક રિઝનિંગ એનું પણ પૂછાય છે એરેથમેટિક રીઝનિંગ સમ સંબંધ સમ સંબંધ આંકડાવાળા જે છે બધા ટાઈપ તમે એક વખત જોઈને તો જાઓ આની અંદર કેવું છે કે જો ચાલે તો ચાંદ તક વરના સામ તક એના જેવું છે સેટ થઈ ગયું તો થઈ ગયું કે આપણે જે છે હેરાન મધ્યપ્રદેશ અને વેન હતો અરે વાંધો વેન ડાયગ્રામ તમારું ઉમેરી દઈએ ચલો બસ થેન્ક યુ ભાઈ ભારત ભોપાલ બરોબર અને મધ્યપ્રદેશ હવે આ વસ્તુ કેવી થઈ આને કહેવાય જી કે આને શું કહેવાય એલા જી કે કે ભાઈ ભારતની અંદર ભોપાલ આવ્યું મધ્યપ્રદેશ આવ્યું મધ્ય પ્રદેશ ભોપાલ છે કે નહીં ખબર તો પડવી જોઈએ ને મધ્યપ્રદેશની અંદર ભોપાલ આવે તો કે હા એટલે આને તો આમ તો ભૂગોળનો પ્રશ્ન કહેવાય શેનો કહેવાય એલા ભૂગોળનો પ્રશ્ન કહેવાય એટલે ઘણા કહે છે શું છે ફિર કિલ્લો છો હા ઓકે ચલો હવે આગળ ચર્ચા વિચારણા કરીએ તો એક તો જબરજસ્ત પ્રશ્ન હતો મિત્રએ મને જે છે જે પણ મિત્ર મેકલાયું છે એમને ધન્યવાદ નામ ઠામ ખબર નથી મિત્રો જે પણ છે એમને જ્ઞાન લાઈવ પરિવાર વતી જે છે હું આભાર માની રહ્યો છું કે તમે આટલી બધી મહેનત કરીને પેપર આપી આપી રહ્યા છો યાદ છે તમને આવું કઈ કીધું બસો તો અહીંયા કીધું સિક્સ વન ટુ કેવી મજા આવેલા એ આ પ્રશ્ન તો આ પ્રશ્ન તમને કહેવાય કૃપા ગુણમાં મળેલો છે એવો કહેવાય આને શું કહેવાય ખબર કૃપા ગુણમાં મળેલો છે એટલે ખાધા પછી મુખવાસ ખાધા વગર આપણે હોટલમાંથી બહાર ના નીકળે એના જેવો છે આ પ્રશ્ન ઘણી વગર તો ના જ જવાય ચમ તો સાહેબ અને ઊલપું જ પૂછ્યું છે તો અહીંયા લખ્યું ધારો કે બે ત્રણ અને પાંચ તો આપણે શું કરવાનું હતું આન્સરમાં પાંચ ત્રણ બે આ મારા મનનું છેવું ભાઈ એવું ના કહેતા આવો પ્રશ્ન હતો જ નહીં ખાલી આવું કંઈક હતું એવું મને વિદ્યાર્થી મિત્રએ જણાયું છે ભાઈ ચલો ઓકે એના પછી જે છે એના પછી કઈક આવું કઈક હતું પચાસ પછી ની કઈક સંખ્યા હતી અને આ પ્રમાણે સમસંબંધ એનો મતલબ આ મિત્ર જેને પેપર હશે એના સમસંબંધ પાંચ ગુણ આવ્યું બોલું જે છે વહેલા પાંચ ગુણનું સમજી શકો છો હવે હવે જે છે સિલોક્સ ની વાત કરીએ તો સિલોિઝમ જે છે મિત્રો આપ કે બે માર્ક હતું એવું કહી રહ્યા છે

બધા પૈડા બધા પૈડા અંજીર છે એ તો ઓલું સ્ટેટમેન્ટ આપેલું છે અમુક અંજીર પૈડા છે ખબર નહીં જેવું યાદ રહ્યું એમણે એ પ્રમાણે લખ્યું છે અમુક અંજીર પૈડા છે તો આ રીતનું જે છે કંઈક પ્રશ્ન હતો તો તમે જોઈ શકો છો સ્ટેટમેન્ટને બંને હોય તો પહેલા જ આપણે જે છે ને ઇગ્નોર મારીએ છે ઓકે હા એટલે હા સરખામણી વાળું તો હોય જ છે પહેલા પ્રશ્ન હવે આટલું આપણને જે છે મળ્યું પછી જે છે યસ કેલેન્ડરનો પ્રશ્ન પણ હતો પણ કેલેન્ડરનો પ્રશ્ન હતો અંદર હતો કેલેન્ડરનો પ્રશ્ન કેલેન્ડરનો ક્વેશ્ચન જે ડી એસ ની અંદર હતો અને હવે જે છે વિદ્યાર્થી મિત્રો આપણે થોડુંક થોડુંક જે છે યસ હવે થોડુંક આપણે જે છે ધ્યાનથી મેં તમને કીધું બોર્ડમાં જે છે ચાર માર્કનો પૂછાઈ ગયેલો હતો પહેલાં જે છે અત્યારે જે પ્રશ્નો પૂછાણા છે એના આધારે જે છે હું તમને ધારો કે અત્યારે આપણે ભેગા થયા જ છીએ બરોબર આપણે ભેગા થયા જ છીએ તો ડીએસ નું થોડુંક જે છે જોતા જઈએ ચલો ઇન હતું કે નહીં એવું કંઈ લખેલું નથી પણ મે હશે જ એક બે માર્ગનું આપણે વિચારી શકીએ છીએ કે એની અંદર હશે હશે ને હશે જ હવે તમને જે છે કેલેન્ડરનો પ્રશ્ન કેવો પૂછાણો હતો એ પણ તમને બતાવું કે ભાઈ કંઈક આવી રીતનો હતો આવી રીતનો હતો એવું કહી રહ્યો છું ધ્યાનથી સમજો અને તમે જે છે આને પહેલો જે છે કોડિંગ ડિકોડિંગનો પ્રશ્ન સમજવાની કોશિશ કરો

અત્યારે આપણે ડિઝનું જોઈ રહ્યા છીએ બરોબર મેક્સનું મંગાયું છે મેક્સનું આવેલું પ્રકાશન જે છે જોઈ લઈએ છીએ તો બીજી સ્ટેપની બીજી હમણાં જે છે એની અંદર આપણે ગણીશું હવે આ રીતનો ધારો કે સમજો આવો કોઈ પ્રશ્ન હતો એવું તમે માની શકો છો એવો તમે જે છે મિત્રો એ કોડિંગ ડિકોડિંગનો હતો ગરીબી રેખા જે છે રેશિયો વાળો હતો ડાયરેક્ટ લેપક્શન એવું કહી શકાય છે તો આ રીતનો જે છે આપણને હા ઇંગ્લિશમાં સિનોનિંગ્સ બહુ હતા ભેલા ગુજરાતી બધાને ઈઝી પડી રહ્યું છે પેલા તો હવે આની અંદર જે છે તમે જો આ ટાઈપનો પ્રશ્ન સમજી શકો તમારે અનુક્રમે નવ અને પાંચનો કોડ શોધવાનો છે મેં અહીંયા તમને પાંચ ઓપ્શન આપેલા છે બકા તો પાંચ ઓપ્શન તો પરીક્ષામાં નથી હોતા પરીક્ષાની અંદર ચાર ઓપ્શન હોય છે તો આ પ્રશ્નની અંદર શું સમજવાનું છે કે ભાઈ તેર નો અર્થ સ્ટોપ સ્મોકિંગ થાય પાંચ નવનો અર્થ આપ્યો છે ઇન્જરસ હેબિટ છે તો નવ અને પાંચનો કોડ શોધવાનો છે ઇક્વલિટી વાળું કરાવું હા કોડિંગ ડિકોડિંગ એટલે આ ટાઈપના હશે પેલા આવા ટાઈપના જે છે યસ બરોબર હવે જો અહીંયા શરૂ થતા જ પ્રશ્ન પતી જાય જો તમારી પ્રેક્ટિસ હોય તો જેવો પ્રશ્ન શરૂ થાય એ સેકન્ડ પ્રશ્ન પૂરો બધા કે ના થાય થાય એલા અહીંયા તમારે નવ અને પાંચનો કોડ શોધવાનો છે તો કે જો નવ નો કોડ મળે પાંચનો મળી જાય પાંચનો મળે નવ નો મળે અહીંયા પાંચ અને નવ છે તો અહીંયા પાંચ નો કોડ મળી ગયો નવ નો કોડ પેહલા વિધાનથી મળે છે નવ નો કોડ પહેલા વિધાનથી મળે ગમે અહીંયા તમે જોઈ શકો છો કે પહેલા પાંચ અને નવ નો કોડ છે ઇન્જરસ હેબિટ છે ઓકે કોમન નિકાણો જવાબ આપો એના જેવું હતું અને એકસો ને સત્તાવન જે છે એનો છે સ્ટોપ બેડ અને હેબિટ મતલબ જો પાંચ નો કોડ મળ્યો હેબિટ તો નવનો કોડ મળી ગયો રસ પહેલા વિધાનથી જવાબ આવે હવે બીજું તમારે જે છે તમારે ધ્યાનમાં શું રાખવાનું છે હા બીજું તમારે અહીંયા એટલું જ જોવાનું છે આ નવનો કોડ છે અહીંયા નવનો કોડ આપેલો છે તો પાંચનો કોડ મળે બીજા વિધાનથી માત્ર કોઈ પણ એક વિધાન વિધાન એક અથવા વિધાન બે જવાબ આપવા પર્યાપ્ત હોય આવી રીતના પ્રશ્નો હોય છે નીકળી ધડા ધડ ઉડાડવાના પ્રશ્નો હોય છે ભાઈ તમે એવું સમજો છો કે આની અંદર ભારે છે પણ ભારે નથી આની જો તમે પ્રેક્ટિસ કરેલી હોય ને ખાલી જોવાથી જવાબ આવે ઓગણસાહ છે નવ અને પાંચનો કોડ જોઈએ તો જો નવનો કોડ મળે તો પાંચનો મળી જાય પાંચનો મળે તો નવનો કોણ મળે અહીંયાથી પાંચનો કોડ મળે અહીંયાથી નવનો કોણ મળે બંને વિધાન હોય ગમે તે એક વિધાન આવે તો પણ તમારો જવાબ આવે ને આવે જ બસ આટલું જ તમારે ખાલી જોવાનું છે બીજું કંઈ જોવાનું નથી ઓકે હા ક્ષેત્રફળનો પ્રશ્ન જે છે પરિમિતિવાળો ને એવો પહેલી સીપમાં કંઈક પૂછાનો હતો હવે જો કેલેન્ડરનો પ્રશ્ન જે છે લોકો કહી રહ્યા છે તો આ પ્રમાણે કંઈક કેલેન્ડરનો પ્રશ્ન હતો એવું તમે માની શકો છો સમજો કઈ રીતનો ખબર છે હા યસ કંઈક મે બી આવો હતો મે બી આવો પ્રશ્ન હતો ધ્યાનથી સમજજો શકો છો કપિલનો જન્મ ઓગણીસ મી પહેલા ને પંદરમી પછી પંદરમી પછી એટલે સોળ સત્તર અઢાર તારીખ હશે ત્રણમાંથી એક પહેલા વિધાનથી જવાબ ના આવે પહેલા વિધાનથી તમારો જવાબ આવે નહીં બીજું કપિલના ભાઈને યાદ છે કે કપિલનો જન્મ સત્તરમી પહેલા પણ બારમી પછી એટલે કાં તો તેર કાં તો ચૌદ કાં તો પંદર તો સોળ બીજા વિધાનથી પણ જવાબ આવે પણ આવે હવે આ બંને વિધાનને ભેગા કરો તો સોળ અને સોળ કોમન આયા ઓકે મતલબ વિધાન એક અને વિધાન બે બંને એક સાથે જ પર્યાપ્ત છે બંને ભેગા થાય તો જ તમારો જવાબ આવે આવો કંઈક હતો ઓકે તો હવે જે છે મિત્રો અત્યારે જો આપણી જોડે જે છે મેક્સનું ને આવેલું નથી તો હવે આ તમને મેં કીધું આ રીતનું હતું હવે ચર્ચા વિચારણા બીજી કરીએ ચલો હવે તમને ધારો કે અત્યારે આપણે વાત કરી તો એક રીતે જોવા જઈએ તો ગુજરાતી જે છે મારા ગુજરાતના વિદ્યાર્થી મિત્રો ગુજરાતીને તો હવે ગોરીને પી ગયા એવું લાગે છે બધા ઈઝી કહે છેલા બધા જ ઈઝી કહી રહ્યા છે ભાઈ બરોબર બીજું રીઝનિંગ જે છે રીઝનિંગ જે છે એને પણ ઇઝીમાં ગણતરી કરી રહ્યા છે આપણે ઈઝી પ્લસ થોડુંક એવરેજ જેવું માની લઈએ ચલો ને અને જે છે એ મેક્સ ચલો એક મેક્સ છે અને બીજું આપણા માટે છે પેલા જિંગલિશ ઇંગ્લિશ આપણને થોડુંક હાડ પડી રહ્યું છે કારણ કે બધા કહી રહ્યા છે કે આની અંદર વધારે પૂછે છે પેલા તો વોકેબ હિસાબે આપણને ઇંગ્લિશ ભારે પડી રહ્યું છે અને બીજી વાત કરીએ તો પેલા મેક્સની અંદર જે છે પ્રશ્નો ટાઈમ કન્ઝ્યુમિંગ છે પેલા ટાઈમ આની અંદર જે છે થોડુંક વધુ લાગે છે એના કારણે આપણને તકલીફ પડી રહી છે તો હવે જેને પણ પેપર છે એટેમ કેટલા કરવા શું કરવું એ જોઈ લો પેલા હા ઓકે હવે જે પણ વિદ્યાર્થી મિત્રો જે છે આપણી જોડે ભણેલા હશો શું છે પેલા આઠ છ નવ ત્રેવીસ સત્યાસી આમાં શું આવે ચલો જોઈ લઈએ ભેલા આઠ છ નવ ત્રેવીસ સત્યાસી અને ડેશ આવું કંઈક છે આવું કંઈક છે પરફેક્ટ રકમ આપજો પેલા ના કે જે છે આપણે ગમે ત્યારે ગોતવા માંગુ જલ્દી આન્સર નહીં આવે અહીંયા આઠ ગુણ્યા એક આઠ માઇનસ બે તો છ કહેવાય ગુણાકાર છે તો હવે છ ગુણ્યા બે બાર માઇનસ ચાર ત્રેવીસ વાહ ભાઈ વાહ પેટર્ન સેટ થઈ ગઈ પેટન સેટ થઈ ગઈ છે પેલા ધ્યાનથી સમજો પ્રશ્ન છે પેટર્ન કંઈક આવી સેટ થઈ છે એટલે ગુણાકાર આવી સીધી જો હોય શકે છે હવે ત્રેવીસ ગુણ્યા ચાર બાણું બાણું માઇનસ પાંચ સત્યાસી અને સત્યાસી ગુણ્યા છ માઇનસ છ થાય ઓકે આવું કઈક હતું પેલા ઓકે બોલો ભાઈ બસ ખુશ થઈ ગયો ઓનલી સીસી ડન ને હવે જો અત્યારે તમને પિન એક મેસેજ કર્યો છે ટેલિગ્રામ ગ્રુપ નો એની અંદર સીસી ની બધી જ અપડેટ પેપરનું એનાલિસિસ બધું જ તમને ત્યાં મળી જશે તો રાતે એક વખત તમારે ખાલી જોઈ લો તો આમાંથી થઈ જાય તમારું કામ થઈ જશે બરોબર હવે જો તમને જે છે હવે તમારે ફોકસ ક્યાં કરવાનું છે સાહેબ હવે મારે પરીક્ષા ધારો કે કાલે છે અથવા સાંજે છે તો ફોકસ ક્યાં કરવું છે તો પહેલા જો તમારું ગુજરાતી સારું છે તો ગુજરાતી બધા કહી રહ્યા છે તો ગુજરાતી बताओ એના પછી જે છે રીઝનિંગ આવી રહ્યું છે તો રીઝનિંગ પતાવું અને ખાસ હવે એક જે છે સો માર્ગનું પેપર વિચારીને ના જશો મારા ભાઈઓ ને બહેનો એસી પ્રશ્નો સારા એવા ટીક કરવા છે બસ સો માંથી એસી પ્રશ્નો ધારો કે ગણિતનો પ્રશ્ન ભારે લાગે છે સ્કીપ મારવાની વાત છે ઓકે તો આપણે જોઈ લઈએ અહીંયા કઈક ભૂલ થઈ ગઈ હોય તો બગા ઉતાવળમાં ઓકે સોરી ઓ બગા સોરી હાલા ખબર નહીં ભાઈલા ઓકે જો સીધી જ મેં પરફેક્ટ લખી હતી બગા એક વડે ગુણાકાર બે વડે ત્રણ વડે ચાર વડે તો પાંચ વડે ગુણાકાર આવશે અને માઇનસમાં કંઈક આવી રીતે છે હા મારી ભૂલ છે ભાઈલા ઓકે મારી ભૂલ છે આપણે અહીંયા ભૂલ આપણે જોઈ લઈએ છીએ જ્ઞાન લાવીના નંબર ઉપર તમે જે છે વોટ્સઅપ પર નીકળ્યું છે કઈ વાંધો નહીં જોઈ લઈએ પહેલા તો હવે તમે જે છે યસ ચલો હવે જે છે તમે શાંતિથી જે છે ફોકસ શું કરવાનું છે ફોકસનો મતલબ સમજી લો ફટાફટ અહીંયા જે છે વિદ્યાર્થી મિત્રો એક જ વસ્તુ પ્રશ્ન તમારે વાંચવાનો જોવાનો એવું લાગે છે કે આમાં મજાને ડાયરેક્ટ સ્કીપ જ મારવાની વાત સીધો સ્કીપ મારવાનો રિઝનિંગમાં અટણીમાં આવવું આવનું રીઝનિંગની અંદર બ્લડ રિલેશન અથવા આપણે જે મેથેમેટિકલ ઓપરેશનની અંદર એક પ્રશ્ન આવે છે ને કે ગુણાકારને ભાગાકાર કહેવામાં આવે સરવાળાને પછી અહીંયા ચાર ઓપ્શન આપેલા હોય કયું સમીકરણ સાચવું છે સમીકરણ સાચાવાળો સૌથી છેલ્લે જ ગણવાનો બની શકે છે ગાણી ક દસ મિનિટ ખાઈ જાય તો ક્યાં જવાનું

ની આસપાસ એટલે બધાને એટન એવરેજ ભલે તમે કહેતા હોય ઘણા લોકો કહે છે 75 કહી રહ્યા છે ઓકે પણ મોસ્ટ ઓફ રેશિયો જે છે 50 થી 65 ની અંદર જ વધારે પડતા વિદ્યાર્થી મિત્રો મેજોરિટી ની વાત કરીએ છીએ તો 50 થી 65 ની અંદર મેજોરિટી છે ઓકે તો પેપર જે છે મસ્ત મજાનું ઈઝ હતું હા પેપર જે છે મસ્ત મજાનું હતું યસ પૂનમબેન જે છે તમારા આજે પરીક્ષા હતી

ઇંગ્લિશ છે ગુજરાતી છે કે રિઝનિંગ હોય કે ગમે તે મેક્સ જે છે થોડાક ટાઈમ કન્ઝ્યુમિંગના અમુક પ્રશ્નો હતા તો અમુક નહોતા તો મેક્સની અંદર જે છે આકૃતિવાળા ચાર ક્વેશ્ચન ઓકે તો નોન વર્બલ રીઝનિંગ પણ ચાર ચારેક માર્કનું હોય છે એટલે તમે ઓલ ઓવર સમજી શકો તો હવે આપણે શું તૈયાર રીઝનિંગમાં શું તૈયાર કરવાનું છે તો પહેલાં લોહીના સંબંધ તૈયાર કરો લોહીના સંબંધ બરાબર બીજું સિરીઝ તૈયાર કરો અને હવે એનાલોજી પણ કહું છું તમને એનાલોજી જે છે એટલે પહેલા ઉભા રહો સમસંબંધ બસ ચલો સમસંબંધ તૈયાર કરો સમસંબંધની અંદર જે છે મિત્રો નંબર વાળા પ્રશ્નો વધારે છે અત્યારના દ્રષ્ટિકોણથી જોઈએ તો પછી નોન વર્બલ રીઝનિંગ આખું કરી નાખો હલા નોન વર્બલ રીઝનિંગ એટલે મિરર ઈમેજ વોટર ઇમેજ પેપર કટિંગ પેપર ફોલ્ડિંગ હા હજુ અત્યાર સુધી કોઈ નથી કીધું સાહેબ કેટલા ત્રિકોણ છે કેટલા ચોરસ છે આવો પ્રશ્ન નથી પૂછાણો આકૃતિની ની અંદર નહીં કે આકૃતિમાં કેટલા ત્રિકોણ છે કેટલા ચોરસ છે હજુ માર્કેટમાં નથી આવ્યો ભવિષ્યની અંદર આવી શકે છે વાત છે જોઈ લો પૂનમબેન કહી રહ્યા છે સર પ્રશ્નો તો સરકાર બેચમાં પીપીટી માંથી હતા તો જ્યારે આવશે ત્યારે જે છે ખાલી બેચની પીપીટી જે છે રાખીશું તો મને જે છે વિદ્યાર્થી મિત્રોના પ્રતિસાદ ઉપરથી એવું લાગે છે કે ઘણાને તો પંદર પંદર માગનું બેઠા એ લાગે સાહેબ આવું તમે ક્લાસમાં બોલ્યા હતા એ જ છે

બાકી વાલિટી પણ જે છે છે તૈયાર પૂછાય નથી પૂછાતું તો આટલી વસ્તુ આપણે હવે બાય હાર્ટ કરીને પહેલા જ જે છે આ તમારે કરી નાખવાનું છે પીપીટી પહેલા જે છે તરી તરી લેક્ચર લીધેલા હોય તરી લેક્ચર પીપીટી થોડી હેન્ડ થાય બરોબર ટ્રાયંગલ વાળા એ ટાઈમ વેસ્ટ થાય એવો ઠીક છે પણ મને એવું લાગે છે ભવિષ્યની અંદર જે છે આવો ત્રિકોણ તમને જે છે ધારો કે આપી દે બરોબર આ રીતે આપી દે પેલા આની અંદર કુલ ત્રિકોણ કેટલા લો આની અંદર કુલ ત્રિકોણ કેટલા તો ટાઈમ વેસ્ટ ના થાય જેને ખબર હોય સેકન્ડમાં આન્સર આવે બની શકે છે કે આગળ જતા અપડેટ વર્ઝનમાં થોડું થોડું થઈ શકે છે તો હા એક એવા પ્રશ્ન પૂછે ખબર ટ્રીકી ક્વેશ્ચન પૂછે જો ગણતરી એ ગોખીએ મતલબ તૈયાર એક એક ગણતરી કરીને જો આપો એવો પ્રશ્ન ના પૂછાય પેપર ફોલ્ડિંગ આકૃતિ વાળા હતા કટિંગ કરતા પેપર ફોલ્ડિંગ નતું ત્રણ ચાર ક્વેશ્ચન હતા સર શિફ્ટ બે માં સર પાસો કરાવવાનો પાસો હા સિરીઝ કરતા સમસંબંધ હાર્ડ પડે છે પહેલા ચલો ધર્મેશ સોલંકી બરોબર છે પહેલા કોઈ ઇશ્યુ નથી તો અહીંયા જોઈને કહી શકો પહેલાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો ઓકે નવ ગુણ્યા દસ ભાગ્યા બે બે ભાગે ચાલે તો પાંચ નવ પંચાને પિસ્તાલી હાલો આના પિસ્તાલી ત્રિકોણ થાય આવી રીતની વાત છે આવું ઇઝી ક્વેશ્ચન જે છે ભવિષ્યની અંદર બની શકે છે ઓકે તો રાજેન્દ્રસિંહ રાઠોડ આજે સાંજે છ વાગે છે તો એક વખત બકા આટલા ઉપર જે છે થોડુંક નજર મારતા જ સિરીઝ જે છે થોડીક જોઈ લેજો ટાઈમ વધે તો હું નથી કહેતો કે એની ઉપર જે છે વધારે ફોકસ કરજો પણ ધ્યાનથી બરોબર સિરીઝ જે છે જો લોહીના સંબંધ ચારે ગુણ પકડો આ પણ ચારે ગુણનો પકડો સમ સંબંધ થી ચાર ગુણ પકડો આ પાંચ થી સાત લગી અથવા પાંચ થી આઠ ગુણ લઈજો બોર્ડમાં બોર્ડ ચાર માર્ક છે વેન ડાયગ્રામ સિલોક્સ થઈને ચાર થાય છે ડીએસ ના ત્રણ ચાર માર્ક નું પૂછાય છે એની વેકડી હોય તો એક થી લઈને ચાર માર્ક સુધીમાં લઈ જઈ શકે તો ઓરલી સમજી ગો ચાર આઠ બાર બાર ને આઠ વીસ ચાર 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 બત્રી બત્રી અને ચાર છત્રી જો પાંચ માર્ક નું ડીએ બી એ સમજી લઈએ તો હોલસેલમાં ઉચ્ચક આવું કઈક થઈ શકે છે ઓકે તો હવે આજનો સેશનનું આપણે જે છે રીઝનિંગનું એનાલિસિસ અહીંયા રાખીએ છીએ મિત્રો તો હવે રાત્રે દરરોજ હવે જો તમારા માટે કાલે તરલસરે ચોખોટ કરી છે રાત્રે ડેલી સાત પંચાવને ભાઈ સાત અને પંચાવને હાજર થઈ જવાનું ડેલ્લી વન ટુ ફોર ટોટલ ચારે ચાર સીટનું આપણે જેવી રીતે કાલે એનાલિસિસ કર્યું હતું યાદ હોય તો જેવો પ્રશ્ન પૂછાનો એવો મેં રાખ્યો હતો જેવો પ્રશ્ન પૂછાય એવો પ્રશ્ન આપણે રાખવાનો પ્રશ્ન ના હોય પણ એના પરમાં રાખી તો શકાય ને બેઠક વ્યવસ્થા નથી પૂછાતી જો ડીએસ માં તો પૂછી શકે લો એમ્બે આકૃતિ બેચમાં એ જ હતી શું વાત છે બરોબર સિરીઝ યાદ નથી અગિયાર બાવી થી અગિયાર નો ઘડિયો પૂછાનો ધ્યાનથી સમજો પેપર કાલે આઠ પૂછ્યું આજે અગિયાર પૂછ્યું તો હવે ચૌદ આવશે પછી સત્તર આવે ઘડિયા યાદ કરતા કહેતા નહીં નતું કીધું આપણે આમાં તર્ક લગાવવાનું યાર કે પેલા આઠ ની પૂછી હવે અગિયાર નો ઘડિયો પૂછ્યો તો હવે ચૌદ નો ઘડિયો આવો જ હોય કે ચૌદ નો ઘડિયો તૈયાર કરીને નસીબ કે પૂછી ગયું તો મેં તમને અહીંયા ટોપિક લખી આટલા ટોપિક સૌથી પહેલા જે છે જેમને પણ તૈયારી ના કરી હોય બાય હાર્ટ આટલા ટોપિક ફટાફટ જે છે રિવિઝન કરવાનું દો લોહીના સંબંધ છે સિરીઝ છે બને એટલી સિરીઝ જે છે જેટલી બને જેટલી મળે એટલી કરી નાખો યાર અને હવે જો તમને ધારો કે ભૂલથી એસએસસી ના પેપર એમટીએસ એના જૂના પેપર મળી જાય તો એ પેપર સૌથી પહેલા પૂરા કરી નાખજો એમટીએસ બની શકે છે બેઠી સિરીઝ પણ પૂછી જાય બેઠી સિરીઝ પણ પૂછી જાય કંઈ ગેરંટી નહીં એમટીએસ ને એસએસસી ના જે પરીક્ષા થઈ હોય લેટેસ્ટ છ મહિના ફોલ્ડિંગ નાખ્યું એમને હા ચલો તો મિત્રો હવે આજનો સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ તો જે પણ વિદ્યાર્થી મિત્રોને એવું ગયું છે કે ના ભાઈ હવે સાહેબ પેપરની અંદર જે છે અમારું શું થશે અમારે આમ છે ને તેમ છે ને જે પણ જે છે જો ચાલીસ માર્ક તો મિનિમમ હતા જ પેપર જેવું ગયું છે એવું હવે ભૂલી જાવ એને ઓકે તો હવે જે છે કોન્સ્ટેબલ આપણે વંદન બેચની અત્યારે મિત્રો નવા આર પ્રમાણે તૈયારી શરૂ થઈ છે પહેલી એપ્રિલથી બેચ શરૂ થઈ ગઈ છે અને ફી સાત હજાર નવસો અને નવ રૂપિયા છે ઓફર જે છે અત્યારે કુપન કોડ બુસ્ટર થતી એની અંદર ખાસ ફાઉન્ડેશન કોર્સ આખો તમને રેકોર્ડેડ ફોર્મમાં મળશે અને કોન્સ્ટેબલ જે છે એની ફિઝિકલ ખાતે સેક્ટર છ ની અંદર સત્યાવીસ તારીખથી બે શરૂ થઈ છે ડેમોલેક્ચર શરૂ છે દસ સાડા દસ નો ટાઈમિંગ છે રનિંગ લાઇબ્રેરી એપ આ બધું જ તમને જે છે અંદર ઇન્ક્લુડ છે ઓકે અને પીએસઆઈ વંદન બેચ છે તો એની પણ છે એડમિશન લેવું છે કંઈ પણ છે તો તો આજે છેલ્લો દિવસ છે છે આ ઓફિસના નંબર આપેલા એની ઉપર કોલ કરીને માહિતી કલેક્ટ કરી શકો છો તો મિત્રો હવે જેને પરીક્ષા છે એમને બધાને ઓલ ધ બેસ્ટ અને જેમની પરીક્ષા ગઈ છે શાંતિથી રિલેક્સ થઈને બેસો હવે એવું ના કહેતા સાહેબ આનું રિઝલ્ટ ક્યારે આવશે આજુ બધાની પરીક્ષા પતી જવા પછી આવશે ઓકે ચલો તો હવે આપણે રજા લઈએ છીએ મળી હમણાં જે છે બીજું એકાદ ઉપયોગ પતે પછી જે છે બીજા સર તમારા સમક્ષ પ્રસ્તુત થશે ચલો આવજો બાય બાય